नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 भौतिक विज्ञान चैप्टर नंबर 3 सुरेख पथ पर गति एना छेला वीडियो लेक्चर में आपणे वेग विरुद्ध समयना आलेखो जोया था अने प्रवेगनी माहिती मेळवी थी। बराबर, आपणे हवे आगळ अचळ प्रवेगी गति माटे 3 समीकरणों आपणे तारवा छे, जेनी उपर आखा चैप्टरना दाखला छे, आनी उपरना छे। बराबर, पहेला आपणे आलेखनी रीते जोवा छे, पछी एक उदाहरणमां आपणे संकलननी कलनशास्त्रनी रीते, आनी पछीनुं एक उदाहरण छे एमां तमे टेक्स्टबुकमां जोशो तो कलनशास्त्रनी मदद द्वारा एटले के विकलन अने संकलननो उपयोग करीने आ त्रणे समीकरणो तारवेला छे, ए आपणे आगळ जोशो। त्यारे आलेखनी रीते आ समीकरणो मेळवीए, अचळ प्रवेगी गति अथवा तो नियमित प्रवेगी गति। बराबर, जेमां प्रवेगनुं मूल्य अचळ रहेतुं होय, समग्र गति दरमियान प्रवेग अचळ होय। बराबर, એવી ગતિના સમીકરણો છે અને એવા જ કિસ્સામાં આપણે આ સૂત્રો લગાડી શકીએ। તો એના માટે ધારો કે કોઈ ગતિમાન પદાર્થ છે, એનો ટી બરાબર 0 સમયે વેગ છે V0, જેને આપણે પ્રારંભિક વેગ કહીએ છીએ। ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ છે V0। હવે પ્રવેગી ગતિ કરે છે એટલે એના વેગના મૂલ્યમાં તો ફેરફાર થતો જ છે। ધારો કે વેગ વધતો વધતો કોઈ ટી સમયે વી થઈ જાય છે, જે આપણો અંતિમ વેગ છે। બરાબર, હવે આના માટે આપણે આલેખ દોરીએ તો એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે ઉપરની તરફ આપણને મળે છે। વેગ વધે છે એટલે ઉપરની તરફ પ્રવેગી ગતિ થઈ, બરાબર, સુરેખા મળે, નિયમિત ગતિ છે, નિયમિત પ્રવેગી ગતિ છે એટલે આલેખ સુરેખા મળવાનો છે। પ્લસ આપણે વેગમાં વધારો થાય છે એવો કિસ્સો લીધો છે એટલે આ ઉપર જવાનો છે। તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ કંઈક આવો મળશે। અહીંયા ટી બરાબર 0 સમય એટલે આ ઉગમ બિંદુની વાત કરીએ ત્યારે પ્રારંભમાં એનો વેગ હતો V0, સમય વધતો ગયો સાથે વેગ પણ વધતો ગયો ને કોઈ ટી સમય એનો વેગ થઈ ગયો છે વી। તો અંતિમ વેગ વી છે, પ્રારંભિક વેગ V0, પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય છે ટી। તો અહીંયા જે આલેખ મેળવ્યો છે એમાં આપણે નામ આપી દઈએ પ્રારંભિક વેગના બિંદુને A, B, C, D અને ઉગમ બિંદુ O એવા નામથી આપણે દર્શાવીએ। હવે તમે જુઓ તો BC કહું તો કેટલું થાય, તો કે આખું વી એમાંથી V0ને બાદ કરું એ આ મળે, 5માંથી 2 જાય તો આ 3 થાય। બરાબર, એવી રીતના વી માઇનસ V0 આપણને મળે। આપણે તો આ તો આ કરી આલેખની વાત, આલેખનો પહેલો ઉપયોગ છે કે જો તમે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ મેળવશો તો એ ઢાળ તમને પ્રવેગ આપે। સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ મને વેગ આપે, જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ મને પ્રવેગ આપે। એટલે પ્રવેગ બરાબર થાય આલેખનો ઢાળ, પ્રવેગ એ બરાબર આલેખનો ઢાળ મેળવીએ તો વાયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત, વાયામનો તફાવત જો એટલે વી માઇનસ V0 છેદમાં સમયનો તફાવત એટલે ટી માઇનસ 0, કારણ કે પ્રારંભિક સમય તો આપણે 0 લીધો છે એટલે એ બરાબર વી માઇનસ V0 છેદમાં ટી માઇનસ 0। ઓકે, એ ઇક્વેશન આપણે આવી રીતે લખી શકીએ, એ બરાબર વી માઇનસ V0 બાય ટી, બરાબર ટીને ઉપર જવા દઉં, માઇનસ વીને આ બાજુ આવો દઉં તો આપણને એક ઇક્વેશન મળશે વી બરાબર V0 વત્તા એટી। બરાબર, તો આ નિયમિત પ્રવેગી ગતિ માટેનું પહેલું સમીકરણ થયું વી બરાબર V0 પ્લસ એટી। આ સમીકરણ તમે ઓલરેડી 9મા ધોરણમાં બધાય ભણી જ ગયા છો। બરાબર, વી બરાબર V0 એટીમાં જોઈએ તો વી છે એ અંતિમ વેગ છે, જ્યારે V0 છે એ પ્રારંભિક વેગ છે, પ્લસ પ્રવેગ ગુણ્યા સમય। બરાબર, પ્રવેગ ગુણ્યા સમય એટલે આ અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ વધતા પ્રવેગ ગુણ્યા સમય, આવી રીતનું પહેલું ઇક્વેશન મળશે। બીજી જો વાત કરીએ તો વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે જે ક્ષેત્રફળ આવે, આલેખ દ્વારા ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે, બરાબર, એ આપણને એના દ્વારા કપાયેલું અંતર અથવા તો સ્થાનાંતર આપે। આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર અથવા તો અંતર આપશે। એટલે અહીંયા સ્થાનાંતરને આપણે એક્સ કહી દઈએ, ધારી લો કે એનું સ્થાનાંતર એક્સ જેટલું થયું છે, તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ મેળવીએ તો અહીં એક સમલંબ ચતુષ્કોણ આવે છે। હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા કરતાં આપણે એક કામ કરીએ, એના બે ભાગમાં વિભાજિત કરી દઈએ, એક ત્રિકોણ ઉપરનો ત્રિકોણ ABC અને બીજો લંબચોરસ OACD, તો આ બેનું ક્ષેત્રફળ તો આપણા માટે મેળવવું સરળ થઈ જાય। ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ છે એમાંય 1/2 પાયો ગુણ્યા વેધ અને લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે એવું લઈ શકીએ ને,
એટલે આપણે આ આખા સમલંબ ચતુષ્કોણને બે ભાગમાં વિભાજિત કરી દીધો, એક ત્રિકોણ એબીસી અને બીજો લંબચોરસ ઓએસીડી. એટલે કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર અથવા તો સ્થાનાંતર જે છે એ ચતુષ્કોણ ઓએસીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, અંતર એક્સ છે. હવે ઓએસીડી એટલે આ ચોરસ, આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ઓએ ગુણ્યા ઓડી, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ એવી રીતના લઈએ તો ઓએ ગુણ્યા ઓડી એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું. વધતા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા બીસી, બરાબર. એટલે કે એક્સ બરાબર ઓએ ઇન્ટુ ઓડી વધતા વન બાય ટુ બીસી ઇન્ટુ એસી. આ આપણને પદાર્થ દ્વારા કપાયેલું સ્થાનાંતર અથવા તો અંતર આપશે. હવે અહીંયા જુઓ તો ઓએ બરાબર તો વી ઝીરો થાય, ઓથી એની લંબાઈ કેટલી, વી ઝીરો જેટલી, અને ઓથી ડીનું અંતર કેટલું, તો કે એ આપણો સમય થાય ટી. એટલે અહીંયા ઓએ બરાબર વી ઝીરો લખાય અને ઓડી બરાબર ટી લખાય, વધતા વન બાય ટુ બીસી. આ બીસી છે, એ બીસી જુઓ તો હમણાં મેં તમને કીધું એમ ભાઈ આખો વી છે એમાંથી વી ઝીરો બાદ કરો ને એટલે બીસી મળે. એટલે આપણા માટે બીસી બરાબર થાય વી માઇનસ વી ઝીરો. ઓકે, આ થયું વી માઇનસ વી ઝીરો. હવે એસીની વાત કરું તો એસી કેટલું હોય, તો કે ઓડી જેટલું જ હોય, લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય. એટલે એસી બરાબર ઓડી અને જે ટી છે, બરાબર. એટલે આપણને ઇક્વેશન મળ્યું એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ વી માઇનસ વી ઝીરો ઇન્ટુ ટી. હવે અહીંયા જુઓ તો એ બરાબર વી માઇનસ વી ઝીરો બાય ટી છે. જો વી માઇનસ વી ઝીરોને કરતાં બનાવું તો ટી ઉપર પહેલાં માળે વહી જાય, તો એ ટી લખાય કે નહીં? વી માઇનસ વી ઝીરો બરાબર એ ટી, તો અહીં આપણે એ ટીથી રિપ્લેસ કરી દીધા આને, તો આખું ઇક્વેશન આપણને આવું મળશે એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એ ટી સ્ક્વેર. આ નિયમિત પ્રવેગી ગતિ માટેનું બીજું સમીકરણ થયું, એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એ ટી સ્ક્વેર, જ્યાં એક્સ છે એના દ્વારા કપાયેલું અંતર અથવા તો સ્થાનાંતર છે, વી ઝીરો પ્રારંભિક વેગ, ટી છે એ સમય છે. ઓકે, પ્લસ વન બાય ટુ એ એટલે પ્રવેગ અને ટી એટલે જે સમયગાળો તમને આપ્યો છે એ 5 સેકન્ડ 10 સેકન્ડ જે કંઈ આપી હોય. પણ યાદ રાખજો આ જે સમય છે એ ઝીરોથી કાઉન્ટ થતો હોય, ઝીરોથી આટલા, ઝીરોથી 5 સેકન્ડ, ઝીરોથી 10 સેકન્ડ, કારણ કે આપણે પ્રારંભિક સમય ઝીરો લીધો છે, બરાબર. એટલે આ ઝીરોથી આપેલું હોય તો આપણે સીધું આપણે સમય મૂકી દેવાનું થાય. પણ જો કોઈ એમ કે 3 સેકન્ડથી 5 સેકન્ડ સુધીનો ગાળો લ્યો તો 5માંથી 3 તમારે બાદ કરવું પડે, તો એ 2 સેકન્ડ મૂકવા પડે, બરાબર. 3થી 8, 3થી 9 એવું કે 3 સેકન્ડથી 9 સેકન્ડના ગાળામાં કે તો 9 માઇનસ 3 તો 6 મૂકવું પડે તમારે અહીંયા, બરાબર. એ આપણે દાખલા ગણશું એટલે જોશું. ઓકે, ત્રીજું જોઈએ, સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય થઈ શકાય, કારણ કે સરેરાશ વેગની વ્યાખ્યા શું છે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. તો સ્થાનાંતરને કરતાં બનાવીએ તો સરેરાશ વેગ ગુણ્યા સમય, બરાબર. સરેરાશ વેગ એટલે શું? આપણે સરેરાશ કઈ રીતે લઈએ? તો કે સરવાળા ભાગ્યા સંખ્યા. અહીંયા બે વેગ છે ને આપણી પાસે, વી અને વી ઝીરો, તો બેના સરવાળા ભાગ્યા બે. 3 વેગ હોત તો ત્રણેયના સરવાળા ભાગ્યા 3, બરાબર. તો અહીંયા સ્થાનાંતર આપણે ધારી લીધેલું છે કે ભાઈ ધારો કે આપણો પદાર્થ ટી સમયમાં એક્સ જેટલું સ્થાનાંતર કરે છે, તો એક્સ એ એનું સ્થાનાંતર. સરેરાશ વેગ તો કે વી પ્લસ વી ઝીરો બાય ટુ, અને સમયગાળો ટી માઇનસ ઝીરો છે. જો ફરીથી કહું છું, અહીંયા ટી માઇનસ ઝીરો હોય, કારણ કે સમયગાળો આવે અહીંયા, પણ આ ઝીરો આપણે લખતા નથી, બરાબર. અમુક દાખલા આવશે એમાં આવી ચોખવેટ નહીં હોય, એમાં સમય તમને આપેલા હોય, બે સમય આપ્યા હોય, તો એ તમારે ત્યારે ધ્યાન રાખવું પડે. ઓકે, તો વી પ્લસ વી ઝીરો બાય ટુ એક્સ એમનમ, વી પ્લસ વી ઝીરો બાય ટુ એમનમ. હવે અહીંયા જુઓ, જો ટીને કરતાં બનાવું તો ટી બરાબર થાય વી માઇનસ વી ઝીરો બાય એ. ટીને રિપ્લેસ કરીએ વી માઇનસ વી ઝીરો બાય એ થી. આ ટુ એને પહેલા માળે જવા દઈએ તો 2x, અહીંયા વધે વી પ્લસ વી ઝીરો, અહીંયા વધે વી માઇનસ વી ઝીરો. આ તો ઓલા જેવું થયું ને, એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય. એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય હોય તો આપણે લખીએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો 2x ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. આ નિયમિત પ્રવેગી ગતિ માટેનું ત્રીજું સમીકરણ થયું, બરાબર. તો આ 3 સમીકરણો છે. હવે એમાં આપણે એક બીજી વાત કરી હતી કે ભાઈ આ જે આપણે સમીકરણ મેળવ્યા છે ને એમાં આપણે સીધું સ્થાનાંતર એક્સ લીધું છે,
એનો મતલબ એવો થયો કે આપણે પ્રારંભિક સ્થાન સમયની જેમ જ આવું લીધેલું હતું, ઝીરો. સ્થાનાંતર છે એ આપણે એનું પ્રારંભિક સ્થાન, કારણ કે સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. એટલે આ અંતિમ સ્થાન એક્સ હોય તો પ્રારંભિક સ્થાન આપણે ઝીરો લીધું હોય તો જ આપણને આ સમીકરણ આવી રીતના મળ્યું હોય, બરાબર. એટલે અહીંયા આપણે પ્રારંભિક સ્થાન છે ને એક્સ ઝીરો બરાબર ઝીરો ધારી લીધેલું હતું, પણ જો એક્સ ઝીરો ન હોય તો ઉપરના ત્રણેય સમીકરણો જે છે, ઇક્વેશન એક, બે ને ત્રણ, એમાં આપણે ફેરફાર કરવો પડે. વેગમાં તો કાંઈ ફેરફાર નહીં થાય, કારણ કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણે અલગ અલગ લીધેલા છે. એટલે કે વી ઇક્વલ્સ ટુ વી ઝીરો પ્લસ એટી જે પહેલું સમીકરણ છે એ એમનેમ રહેવાનું છે. પણ બીજા સમીકરણમાં વાત કરો તો હવે સ્થાનાંતર ખાલી એક્સ ન રહેતા, એટલે કે એક્સ માઇનસ ઝીરો ન રહેતા, એના બદલે આપણે એક્સ ઝીરો મૂકવું પડે. એટલે કે એક્સ માઇનસ એક્સ ઝીરો આપણું સ્થાનાંતર, એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, બરાબર. બાકીનું જે છે એ વેગ અને પ્રવેગ અને સમયનું છે. એમાં તો આપણે લીધેલું જ છે કે ભાઈ ટી છે, એટલે કે એક્સ માઇનસ એક્સ ઝીરો ઇક્વલ્સ ટુ વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર. ત્રીજા ઇક્વેશનમાં જો તો ટુ એ, અહીંયા પણ એવું જ થઈ ને, અહીંયા આપણે એક્સ માઇનસ ઝીરો લીધેલું હોય તો જ આપણને આ સમીકરણ મળ્યું હોય, પણ હવે ત્યાં ઝીરો નથી, આ ઝીરો નથી તો નોટ ઇક્વલ્સ ટુ ઝીરો છે, તો આપણે કિંમત ત્યાં મૂકવી પડે. ટુ એ ઇન બ્રેકેટ એક્સ માઇનસ એક્સ ઝીરો ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર, બરાબર. તો આપણે આ આલેખની રીત દ્વારા નિયમિત પ્રવેગી ગતિ માટેના ત્રણ સમીકરણો જોયા છે, આની ઉપરના દાખલા આપણે આગળ જે સ્વાધ્યાયમાં ઉદાહરણમાં આવી પાછી આપણે જોશું, બરાબર. આ ત્રણેય ઇક્વેશન જોઈ જાઉં શાંતિથી.